નમસ્તે વિદ્યા મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ માજીશા ક્લાસીસ. વિદ્યા મિત્રો, આજે આપણે એનએમએમએસ એક્ઝામના ક્વેશ્ચન જેમાં પૂછાય છે સંખ્યા શ્રેણી, બરાબર, તેમાં જોવાના છીએ આજે તે પ્રકાર. તો તમે જો અમારા ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, બરાબર, જેથી કરીને તમને અમારા વિડીયો અપડેટ મળતી રહે. આ પ્રકારના પ્રશ્નોમાં ની સંખ્યાઓમાં એક શ્રેણી આપેલ હોય છે કે જેમાં કોઈ ચોક્કસ પ્રકારના તાર્કિક ફેરફારો થતા હોય છે. આ તર્કને અનુસરીને શ્રેણીના ક્રમ અનુસાર કયો અંક આવશે તે નક્કી કરવાનું હોય છે. આ તર્ક સામાન્ય રીતે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળને સંબંધિત હોય છે. તો શરૂઆત કરીએ મિત્રો, પહેલો પ્રશ્ન સમજીએ. શું હોય? આ એક શ્રેણી આપી હોય, બરાબર, તેમાં શું હોય? એક સરવાળો થતો હોય, કાં તો બાદબાકી થતી હોય, ગુણાકાર થતો હોય કે ભાગાકાર થતો હોય, બરાબર, તે તમને આવડવું જોઈએ. તો શરૂઆત કરીએ નંબર એક. પાંચમાં વિદ્યા મિત્રો કેટલા ઉમેરાય છે તમને ખબર છે કે પાંચમાં પાંચ ઉમેરો તો દસ થાય. ચલો પાંચ દસમાં કેટલા ઉમેર્યા છે? તો વીસ થયા છે, દસ. ચલો વીસમાં કેટલા ઉમેર્યા છે? તો થશે પાંત્રીસ, પંદર. તો વિદ્યા મિત્રો આપણને આ શ્રેણી ચાલતી જ આવે છે, પાંચ ઉમેરો, દસ ઉમેરો, પંદર ઉમેરો. હવે કેટલા ઉમેરવા પડશે? વીસ ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? વીસ. તો કેટલા થશે? પિસ્તાલીસ આપણો જવાબ આવશે. તો અહીંયા પ્રશ્નચિહ્નમાં કેટલા આવશે? પિસ્તાલીસ આપણો જવાબ બનશે. બીજો પ્રશ્ન વિદ્યા મિત્રો, એક સાત ઓગણીસ સાડત્રીસ. તો પહેલાં શરૂઆત કરી વિદ્યા મિત્રો, જુઓ એકમાં કેટલા ઉમેર્યા છે? છ ઉમેર્યા, એટલે સાત થયા. હવે જુઓ સાતમાં કેટલા ઉમેર્યા? ઓગણીસ થાય. તો વિદ્યા મિત્રો અહીંયા જુઓ આપણે શું કરીશું, ઓગણીસમાંથી સાત બાદ કરીએ, બરાબર, તો આપણને ખબર પડશે. ઓગણીસમાંથી સાત જાય તો બે, અહીંયા એક, તો બાર. ચલો હું બાર ઉમેર્યો. હવે જુઓ અહીંયા કેટલા ઉમેર્યા છે ખબર નથી, તો શું કરવાનું? સાડત્રીસમાંથી ઓગણીસ બાદ કરો, ખબર પડી જશે. ચલો સત્તર અહીંયા લ્યો બે, સત્તરમાંથી નવ જાય તો આઠ, બેમાંથી એક જાય તો એક, અઢાર, અહીંયા અઢાર. તો જુઓ છ બાર અઢાર, છ છનો વધારો થાય છે, તો અઢારમાં છ ઉમેરો તો કેટલા થશે? અઢારમાં છ ઉમેરીએ તો આપણને ખબર છે કે કેટલા થશે? ચોવીસ થાય. ઉમેરવા પડે આપણે, ચોવીસ ઉમેરવા પડે. તો સાડત્રીસમાં ચોવીસ ઉમેરશો વિદ્યા મિત્રો તો આપણો જવાબ આવી જશે. સાડત્રીસમાં કેટલા ઉમેરવાના? ચોવીસ ઉમેરવાના. કેટલા ઉમેરવાના? ચોવીસ. સાતને ચાર અગિયાર, ઉપર આવી એક, ત્રણને બે પાંચ, પાંચને એક છ, તો અહીંયા છ. તો એકસઠ આપણો જવાબ બનશે. અહીંયા ખાલી જગ્યામાં કેટલા આવશે? એકસઠ આપણો જવાબ બનશે. ત્રીજા નંબર પ્રશ્ન જુઓ મિત્રો, સો, સોમાંથી નેવું, નેવુંમાંથી એક્યાસી, એક્યાસીમાંથી તોતેર. તો અહીંયા જો સોમાં કેટલા બાદ કર્યા છે? તો દસ બાદ કર્યા છે. હવે નેવુંમાંથી એક્યાસી ક્યાં? તો માઇનસ નવ કરો ત્યારે, બરાબર. હવે અહીંયાથી શું કરીશું આપણે? આઠ ઓછા કરીશું તો તોતેર થશે. હવે અહીંયાથી કેટલા ઓછા કરવાના છે? સાત. તો તોતેરમાંથી સાત ઓછા કરો તો આપણો જવાબ આવશે. તો ના ચાલે, શું કરવાનું? દસ કો લેવાનું. તો તેર અહીંયા થશે છ, તેરમાં સાત જાય તો વધશે વિદ્યા મિત્રો છ, છ અને અહીંયા આવશે છ. તો અહીંયા જવાબ ખાલી જગ્યામાં કેટલા હશે પ્રશ્નચિહ્નમાં? છાસઠ. તો આપણી આ શ્રેણી પૂરી થઈ એમ કહેવાય. હવે જો ચોથો પ્રશ્ન, ચલો અઢાર, અઢારમાં વધારો થાય છે, અહીંયા કેટલાનો થાય છે? તો પાંચનો વધારો થાય છે. ચલો અહીંયા કેટલાનો વધારો થયો? દસનો વધારો થયો. તો તેત્રીસ થયા. તેત્રીસમાં કેટલાનો વધારો થયો? તો અહીંયા આપણને ખબર છે કે કેટલાનો વધારો થયો? પંદરનો થાય, બરાબર. કેટલાનો થશે? પંદરનો. તો ચલો પાંચને ત્રણ આઠ, ત્રણને એક ચાર. હવે અહીંયા કેટલાનો વધારો કરવો પડશે? સીધો વીસનો. કેટલાનો? વીસનો. તો આઠ ચારને બે છ. તો અહીંયા પ્રશ્નચિહ્નમાં કેટલા આવશે? અડસઠ આવશે. તે આપણો શું બનશે? જવાબ. શું બનશે? જવાબ. બસ આવું એટલું સરળ છે. સરવાળા કરો, બાદબાકી કરો. હવે જોઈએ આગળ વિદ્યા મિત્રો. જો એકને કેટલો થાય છે? એકને બે વડે ગુણો તો બે એકા બે. ચલો બેને ત્રણ વડે ગુણો તો કેટલા થશે? છ. છને ચાર વડે ગુણો તો કેટલા થાય વિદ્યા મિત્રો? ચોવીસ. હવે ચોવીસને કેટલા વડે ગુણવા પડે વિદ્યા મિત્રો? આપણને ખબર છે
શ્રેણી છે તો 5 વડે ગુણવા પડશે તો 24 પંચા 120 થાય વિદ્યા મિત્રો. અહીંયા આ આપણો પ્રશ્નાંક ચિહ્નમાં શું બનશે 120 જવાબ બનશે. તો અહીંયા ગુણાકાર થયો, અહીંયા સરવાળો થતો હતો, અહીંયા બાદબાકી થતી હતી. હવે થોડા આગળ જઈએ વિદ્યા મિત્રો, છઠ્ઠો પ્રશ્ન જુઓ. ચલો બે ને અહીંયા જો 2 × 6 = 12 થાય ને. હવે જો 12 × 5 = 60 તો કે ગુણાકાર થયો. જો 6 હવે જો 6 × 6 = 24 થાય બરાબર, તો 4 વડે ગુણો તો અહીંયા 0 મૂકી દો તો 6 × 6 = 24 = 240 થઈ ગયા. હવે આને કેટલા વડે ગુણવા પડશે, જો એક ઘટાડો થાય છે 5, અહીંયા એક ઘટાડો થયો 4, હવે અહીંયા પણ એક ઘટાડો કરવો પડે તો અહીંયા 3 આવશે તો 24 × 3 = 72 થાય તો 720. તો અહીંયા પ્રશ્ન ચિહ્નમાં કેટલા આવશે, 720. આટલો આપણો જવાબ બનશે. વધુ પ્રેક્ટિસ માટે 7મો પ્રશ્ન જોઈએ વિદ્યા મિત્રો. જો 13 માં કેટલા ઉમેર્યા છે તો 6 ઉમેર્યા છે. હવે 19 માં કેટલા ઉમેર્યા છે તો 26 થાય તો 7 ઉમેરો બરાબર, તો કેટલા થાય 26 થાય. હવે જો અહીંયા 1 ઉમેરો તો ટ્રાય કરો, 7માં 8 ઉમેરો તો 26 × 8 થાય 34, કેટલા થાય 34. હવે આમાં કેટલા ઉમેરવાના રહેશે, 9 ઉમેરવાના રહેશે તો 9 ઉમેરો તો 9 × 4 = 13 વધી આવી 1, 3 × 1 = 4 તો અહીંયા 43. તો આ પ્રશ્ન ચિહ્નમાં કેટલા વિદ્યા મિત્રો, આપણને ખબર છે 43. હવે વિડીયોને સ્ટોપ કરો અને આ દાખલાઓ તમે જાતે ગણીને કોમેન્ટ બોક્સ કરો, પછી તમે ચેક કરી જુઓ તમારો જવાબ સાચો બને છે ને. હવે જો વિદ્યા મિત્રો, અહીંયા 4, 9, 16, 25 ખાલી જગ્યા 49. તો ખબર છે વિદ્યા મિત્રો આ શું છે, 2નો વર્ગ છે, આ 3નો વર્ગ છે, આ 4નો વર્ગ છે, આ 5નો વર્ગ છે, અહીંયા કઈ ખાલી જગ્યા આપેલી છે. હવે આ 49 કઈ સંખ્યાનો વર્ગ છે, 7નો વર્ગ. તો અહીંયા કોણ હશે, જલ્દી જલ્દી ફટોફટ શું હોય, 6નો વર્ગ હોય. તો 6નો વર્ગ કેટલો થાય, 36 થાય. તો અહીંયા કોણ હશે, 36 આપણો જવાબ બનશે. નવમો પ્રશ્ન જોઈએ, નવમો પ્રશ્ન. જો 2, 4, 7, 12 ખાલી જગ્યા 30. હવે વિદ્યા મિત્રો જુઓ અહીંયા શું છે, તો 2માં કેટલા ઉમેર્યા છે, 2. ચલો 4માં કેટલા ઉમેર્યા, 3. 7નો 5 = 12. તો અહીંયા કંઈક ખાલી જગ્યા આપી છે, આમાં કેટલા ઉમેરીએ તો 30 થાય. તો વિદ્યા મિત્રો જુઓ અહીંયા 2, 3, 5 આ તો કેવી સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે, અવિભાજ્ય. તો વિદ્યા મિત્રો અવિભાજ્ય સંખ્યાનો શું કરવાનું છે, ઉમેરો. શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તેથી અહીંયા કેટલા આવશે, તો 5 પછી કઈ સંખ્યા આવે છે, 7 બરાબર. 7નો 12 કેટલા થાય, તો આપણને ખબર છે અહીંયા 19 થાય. કેટલા થાય, 19 થાય. હવે 19માં 11 ઉમેરી જુઓ તો અહીંયા કેટલા ઉમેર્યા પછી, 11 ઉમેરો તો 30 થાય ને. તો જુઓ 11 ઉમેરી તો કેટલા થશે, 30 થાય. 0 વધી આવી 1, 1 ને 2, 3 તો અહીંયા 30. તો અહીંયા કોણ હશે ખાલી જગ્યામાં, કોણ હશે, 19 હશે. કોણ હશે, 19. આ આપણો બનશે જવાબ. હવે જોઈએ વિદ્યા મિત્રો 10મો પ્રશ્ન. જુઓ અહીંયા તો આ 1, 4, 27, 16 ખાલી જગ્યા 36. તો વિદ્યા મિત્રો કંઈક બેસે છે. તો જો આ 1નો વર્ગ શું થાય, 1 થાય. 1નો ઘન શું થાય, 1 જ થાય ને. તો અહીંયા ચલો 1નો ઘન મૂકો તો 1 થશે. 2નો વર્ગ 4 થાય. 3નો ઘન 27 થશે. હવે અહીંયા 4નો વર્ગ આવ્યો. શું આવ્યો, 4નો વર્ગ આવ્યો. 4નો વર્ગ 16 થાય. તો હવે ઘન આવે છે, 1 ઘન, અહીંયા ઘન. તો અહીંયા કોણ હશે, 1 છોડીને 1 ઘન આવશે. તો અહીંયા કઈ સંખ્યાનો ઘન આવશે, 5નો ઘન બરાબર. અહીંયા તો વર્ગ હતો, શું હતો, વર્ગ. અહીંયા કોણ હશે, વર્ગ. હા બેસે છે. તો અહીંયા કોણ હશે, 6નો વર્ગ. શું છે, 6નો વર્ગ. તો અહીંયા 5નો ઘન આપણા વિદ્યા મિત્રો કેટલો થાય, 125. શું થાય, 125. તો આપે એક ખાલી જગ્યામાં કોણ હશે, 125 હશે. આ આપણો બનશે જવાબ. હવે જોઈએ 11મો પ્રશ્ન. જો વિદ્યા મિત્રો 125 માંથી 80 ડાયરેક્ટ શું થાય, 45. તો અહીંયા કંઈક ઘટાડો થાય છે.
શું થાય છે ઘટાડો. તો અહીંયા જોઈએ આપણે, અહીંયા તો કેટલા આવશે 45 માઇનસ. હવે જો 45માં 80માં 45 તો 35 કેવા કર્યા બાદ બાકી. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા ઘટાડો થાય છે તો 25નો ઘટાડો થાય છે. તો અહીંયા કેટલો ઘટાડો થાય આપણને ખબર છે, માઇનસ 15 તો 20માં 15 જાય તો કેટલા વધે, તો આ ખાલી જગ્યામાં ખબર છે આપણને કેટલા આવશે 5. તો આપણો બનશે જવાબ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 12મો પ્રશ્ન. 6 11 21 36 56. તો જુઓ અહીંયા 6માં કેટલા ઉમેર્યા છે 5, હવે 11માં કેટલા ઉમેર્યા તો 21 થાય, તો પ્લસ 10 કરો તો 21 થાય. હવે જુઓ અહીંયા 21 ને 36, તો જુઓ અહીંયા પ્લસ 15 કરો, કેટલા કરો પ્લસ 15, તો 5 ને 1 6, 1 ને 2 3, 36 થઈ ગયા. હવે જો અહીંયા 20 નો થયો વધારો, તો હવે અહીંયા કેટલાનો વધારો થશે 25 નો વધારો થશે. તો 6 5 11 વધી આવી 1 2 5 7 1 8, તો આપણો જવાબ બનશે 81. તો શું આવશે ખાલી જગ્યામાં 81 જવાબ આવશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 13મો પ્રશ્ન. અહીંયા જો -1 -3 -7 -15, અહીંયા સતત ઘટાડો થઈ રહ્યો છે. તો અહીંયા જો -1 માં -2 શું કરવાનું છે ઘટાડ્યા, તો શું થયા અહીંયા જો -3 થયા. ખબર છે વિદ્યાર્થી મિત્રો -1 માં -2 નો શું કર્યો છે જુઓ, બાદ બાકી કરી છે અથવા તો ઉમેરો કર્યો છે, તો પ્લસ માઇનસ માઇનસ થાય આવું આપણે ભણ્યા હતા. તો જો ચિહ્નો સરખા તો સરવારો કરવાનો અને ચિહ્ન મોટાનું, તો અહીંયા આપણો -3 આવ્યો બરાબર. એવી જ રીતે અહીંયા જુઓ શું આવશે, તો -3 માંથી -7 ગયા, તો 4 ને ઘટાડો થયો પણ કેવો -4. હવે જુઓ અહીંયા -8, 8 ને 7 15, -8 બરાબર. તો 2 4 8 4 2 8 8 2 16, તો અહીંયા કેટલા આવશે 16 નો ઘટાડો કરવો પડશે. તો 15 નો 16 માં ઘટાડો, તો અહીંયા ખાલી જગ્યામાં આપણને ખબર છે કેટલા થાય -31. આ આપણો બનશે જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો 14મો જો 1 9 25 49 ખાલી જગ્યા 121, તો આ કઈ સંખ્યાનો વર્ગ દેખાય છે, 1નો વર્ગ, આ 3નો વર્ગ, આ 5નો વર્ગ, આ 7નો વર્ગ, આ ખાલી જગ્યા છે આ 11નો વર્ગ. તો જો 1 3 5 7, હવે જો એકી સંખ્યાઓનો વર્ગ છે, કઈ સંખ્યાનો, એકી સંખ્યાઓનો વર્ગ છે બરાબર. તો હવે અહીંયા કોણ હશે, તો 7 પછી કોણ હોય એકી સંખ્યામાં, 9, તો 9નો વર્ગ શું થાય 81. તો અહીંયા જવાબ આવશે 81, આ આપણો બનશે જવાબ. હવે જો છેલ્લો પ્રશ્ન 15મો, 17 18 22 31 47, અહીંયા કંઈક વધારો થયો દેખાય છે બરાબર. તો જો સતત વધારો થયો છે, અહીંયા જો 1નો વધારો થયો, હવે જો અહીંયા 18 ને 4નો વધારો થયો, હવે અહીંયા જો 31 એટલે 9નો વધારો થયો, હવે અહીંયા કેટલાનો વધારો થયો છે, તો આપણને ખબર છે તો 47માં શું કરવાના, બાદ બાકી કરવાની, ના ફાવે તો બાદ. ચલો અહીંયા 6 અહીંયા 1, તો અહીંયા દેખાય 16નો વધારો થયો છે. હા, આ એક સિરીજ પકડાય પાછી, જો 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, તો અહીંયા 5નો વર્ગ આવવો જોઈએ. 5નો વર્ગ કેટલો થાય 25 થશે, 25માં 47 ઉમેરવાના છે, તો અહીંયા 47માં 25 ઉમેરો, તો આપણને ખબર પડશે. તો 7 ને 5 12 વધી આવી 1 2 4 6 અને 1 7, તો અહીંયા આવ્યો 7 72, તો અહીંયા આ ખાલી જગ્યામાં જવાબ આવશે 72, આ આપણો બનશે જવાબ. જો તમને અમારો વિડીયો ગમે હોય ને તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો અને તમામ મિત્રોને શેર કરો. હવે આપણે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ જય ભારત. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.